જેતપુર મામલતદારને આજે ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થી એક આવેદન આપેલું હતું, જેમાં બાર કોમર્સ દસના વિજ્ઞાન અને ગણિતના જે માર્ક્સ ગણવામાં આવનાર છે તેમાં ક્ષતિ હોય તો સુધારવાની વિનંતી કરવામાં આવી. કોરોનાને લઈને તમામ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અસર થવા પામી છે ત્યારે ગુજરાત સરકારે ધોરણ બારના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે, જેમાં ધોરણ દસના માર્ક્સના આધારે ગણતરી કરીને ધોરણ બારના માર્ક્સ આપવાની જાહેરાત કરી છે. જે મુજબ ધોરણ દસના ગણિત વિજ્ઞાન અને મુખ્યત્વે ધ્યાન લેવાના છે, ત્યારે આ બાબતને લઈને ધોરણ બારના કોમર્સના વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. કારણ કે ધોરણ બારમાં કોમર્સના વિદ્યાર્થીને વિજ્ઞાન સાથે કોઈ લાગે વર્ગે નહીં. કોમર્સના વિદ્યાર્થીઓને મુખ્ય ગણતરી કરવાની હોય છે અને તેઓને આંકડાશાસ્ત્ર અને ગણિત મુખ્ય હોય છે, જેને લઈને આજે જેતપુરમાં ધોરણ બારમાં કોમર્સના વિદ્યાર્થીઓના વાલીઓએ માંગ કરી છે કે ધોરણ બાર કોમર્સના પરિણામ તૈયાર કરે તો તેમાં મુખ્ય ગણિતના વિષયને ધ્યાને લઈને તૈયાર કરવામાં આવે અને સાથે CBSEમાં જે રીતે ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે છે તેવી રીતે માર્ક્સ આપવામાં આવે તેવી માંગ અહીં કરવામાં આવી હતી અને ગુજરાતના શિક્ષણમંત્રીએ એક આવેદન મોકલવામાં આવ્યું હતું. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર.